नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर वन विभाग सी अने सी एटले त्रण मार्कना क्वेश्चन एमा 38 नंबर नो क्वेश्चन द्विविस्थापन प्रक्रिया एटले शुं उदाहरण द्वारा समझाओ। तो पहला वेला तो तमारे व्याख्या आपवानी रहेशे मित्रों, व्याख्या कोने कहो द्विविस्थापन प्रक्रिया? तो कि जे रासायणिक प्रक्रिया में आयनोनी अदला बदली थती होय तेवी रासायणिक प्रक्रिया ने द्विविस्थापन प्रक्रिया कहे छे। कोनी अदला बदली? तो के आयनोनी धनायन अने ऋणायनोनी अदला बदली थती होय ते प्रक्रिया ने द्विविस्थापन प्रक्रिया कहे छे। हवे तमारे एना उदाहरण आपवाना छे। तो तमने आयनो परनो वीज भार याद रहेवो जोईए અને તમે પ્રેક્ટિસ કરી જો, જેમ કે પેલું ઉદાહરણ આપું BaCl2 એકવા, શું નામ છે? બેરિયમ ક્લોરાઇડ। બેરિયમ ક્લોરાઇડ પેલા શબ્દમાં વર્ણન કરવાનું કે બેરિયમ ક્લોરાઇડની આ પદાર્થ કયો છે મિત્રો? Na2SO4। શું નામ આપશો? સોડિયમ સલ્ફેટ। સોડિયમ સલ્ફેટ। તો તમને ખ્યાલ છે મિત્રો, આમાં હવે આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે। આમાં ક્યાં આયન છે? તો કે Ba+2 અને Cl-1। આયા ક્યાં આયન છે સોડિયમ સલ્ફેટમાં? Na+1 અને SO4-2। હવે ચોકડી ગુણાકાર આ આની આરે જોડાશે, આ આની આરે જોડાશે। આયનોની શું થાય? અદલા બદલી થાય। તો હવે મને ક્યાં જોઈને? Ba+2 SO4-2 બેનો વીજભાર સરખો છે, જોડાઈ જશે, બની જશે Ba SO4। સોલિડ સ્વરૂપે મળે છે જેને અવક્ષેપ કહે છે, બેરિયમ સલ્ફેટ અને પ્લસ આ બે જોડાશે, બનશે NaCl। એકવા બની ગયું સોડિયમ ક્લોરાઇડ। તો મિત્રો પાછા આવી જાય ટોપિક ઉપર, પેલા શબ્દની અંદર વર્ણન કરી નાખ્યા શું? તો કે બેરિયમ ક્લોરાઇડની સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે અને સોડિયમ ક્લોરાઇડ બને છે। પછી સમીકરણ આપો, હવે સમીકરણ સંતુલિત કરો। સોડિયમ કેટલા છે? 2। આ બાજુ તો એક જ છે, મૂકી દો આગળ 2। હવે આ 2 મૂક્યા તો સોડિયમ કેટલા? 2। તો ઓલરેડી સોડિયમ 2 છે, સમીકરણ સંતુલિત થઈ ગયું મિત્રો। આ પેલું ઉદાહરણ થયું। હવે બીજું ઉદાહરણ કહી લઈએ તો તમને જાણ ખાતર કે આ PbNO3 શું છે? આ લેડ નાઇટ્રેટ અને એની પ્રક્રિયા તમારે કરવાની છે Ki મીન્સ પોટેશિયમ આયોડાઇડ। ગિવ્સ તો પેલા ધનાયન અને ઋણાયન જોઈ લઈ, લેડ તો કે Pb+2 અને એની અંદર જોડાયેલો છે નાઇટ્રેટ આયન Na3-1, એ જ રીતે Ki ની અંદર K+1 અને I-1। મેં હમણાં જ તમને કીધું, વ્યાખ્યામાં જ આપણે કીધું કે જે રાસાયણિક પ્રક્રિયામાં આયનોની અદલા બદલી થાય છે તે રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે। તો હવે કઈ રીતે થશે? તો કે આ પીબી આઈ સાથે જોડાશે અને આ કે છે ઈ Na3 સાથે જોડાય છે, શું બનશે? Ka Na3 અને Pb I2 જોઈ લેશો, Pb I2
प्लस के एनो थ्री सूजा पोटेशियम नाइट्रेट और आ शू लेड आयोडाइड सॉलिड स्वरूपे मळे छे ना अवक्षेप मळे छे। याद रखो आज पेपर में प्रश्न है कि लेड आयोडाइड ना अवक्षेप केवा रंगना होय छे। याद रखो पीला रंगना अवक्षेप होय छे। ज्यारे एनी चर्चा आपणे एमसीक्यू करशू त्यारे करशू। तो मित्रों अहीं संतुलन करिए तो मने क्यों अहीं आयोडीन केटला छे बे मूकी दियो बे पोटेशियम केटला थया बे मूकी दियो अहीं बे लियो समीकरण संतुलित थई गयुं। मित्रों तो आखो त्रण मार्क नो क्वेश्चन थियो। तमे बे उदाहरण आपी दीधा अटले वात पूरी। तो सेज उदाहरण जोई लियो। बोर्ड ऊपर हूँ साइड में जाऊँ छू। आभार विद्यार्थी मित्रों।